નમસ્કાર મિત્રો ઋષિચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે ચેતનાનો પરિષ્કાર આધ્યાત્મ પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી પરમ પૂજ્ય ગુરુદેવનો ઉદબોધનની વિશેષતા એ હતી કે તેઓ સાધકોની આંતરિક જિજ્ઞાસાને સમજી જઈને પોતાના ઉદબોધનના માધ્યમથી ખૂબ જ સહજ રીતે તેમનું સમાધાન કરી દેતા હતા

ત્યારે તેમાંથી મોંઘું પેટ્રોલ તથા ડીઝલ પ્રાપ્ત થાય છે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે આધ્યાત્મ પણ આ જ રીતે મનુષ્યના વ્યક્તિત્વનું સૂક્ષ્મ રીતે શુદ્ધિકરણ કરે છે ચેતનાની શુદ્ધિકરણ કરવી એ જ સાચું આધ્યાત્મ છે આવો એમની અમૃત હૃદય ગમ ગણીએ વ્યક્તિત્વનું શુદ્ધિકરણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે જમીન માંથી જ્યારે તેલ નીકળે છે ત્યારે તેને જોઈને તમને નવાઈ લાગશે કે જમીનમાંથી આ કેવું કાળા રગડા જેવું સાવ નકામું લાગે તેવું તેલ નીકળી રહ્યું છે તે ક્રૂડને રિફાઈનરીમાં શુદ્ધ કરવામાં આવે છે સડકો બનાવવામાં જે કાળો ડામર વપરાય છે તે એમાંથી છેલ્લે વધતો મેલ છે ક્રૂડને શુદ્ધ કરવાથી ડીઝલ મળે છે તેને ફરી શુદ્ધ કરવાથી કેરોસીન નીકળે છે અને કેરોસીનને શુદ્ધ કરવાથી પેટ્રોલ મળે છે એ પેટ્રોલને શુદ્ધ કરવાથી હવાઈ જહાજોમાં વપરાતું ઉત્તમ પ્રકારનું પેટ્રોલ પ્રાપ્ત થાય છે તેને પણ સાફ કરવાથી રેક્ટિમાઈડ સ્પ્રિટ બની જાય છે જે દવામાં કામ લાગે છે જે તેલ પહેલાં કાળું અને ગંદુ દેખાતું હતું જેને અડકવાનું મન પણ થતું ન હતું અને જે હાથ તથા કપડાંને ગંદા કરી દેતું હતું તે ક્રોરને શુદ્ધ કરવાથી તે છેલ્લે સ્પ્રિટ બની જાય છે મિત્રો હું એ કહી રહ્યો હતો કે શુદ્ધિકરણ કરવાથી હલકી વસ્તુઓ પણ ઉચ્ચ કક્ષાની બની જાય છે એ જ રીતે જો માણસ પોતાના વ્યક્તિને તથા પોતાના આત્માને નિરંતર શુદ્ધ કરવા તો રહે તો માણસ અંતે સંત બની જાય છે તે સિદ્ધ પુરુષ બની જાય છે તે પરમાત્મા બની જાય છે માણસ ધર્માત્મા તથા પરમાત્મા બની જાય છે તમે જે દારૂ ગોળો જુઓ છો તે શું છે તે બળેરો કોલસો છે જેટલો પણ દારૂ ગોળો બને છે તે કોલસામાંથી બને છે કોલસામાંથી ફોસ્ફરસ જેવા કેટલાક રસાયણો ભેળવી દે છે એનાથી પછી તે સામાન્ય કોલસો દારૂ ગોળો બની જાય છે તે દારૂ ગોળો લગ્ન પ્રસંગે કે દિવાળી પર લોકો જે દારૂ ખાનું ફોડે છે તેમાં વપરાય છે સસ્તા દારૂ ગોળો પછી બંદૂકોના કાળ બનાવવામાં વપરાતો ઊંચી જાતનો દારૂ ગોળો બને છે બંદૂકની જે નાનકડી ગોળી કોઈના પ્રાણ લઈ શકે છે મિત્રો એના પછી શું બને છે એને વધારે સાફ કર પછી તે ડાયનામાઇટ બની જાય છે ડાયનામાઇટ કોને કહે છે બેટા ડાયનામાઈટ એને કહે છે જેમાંથી નાના નાના ટેટા બને છે અને એ ટેટાને પહાડો કે કિલ્લાઓની નીચે મૂકીને ફોડવાથી તે તેમને તોડી નાખે છે એ ટેટા કે જે કારતુસને પર્વતના હોલ પાડીને ઠાસી દેવામાં આવે છે અને પછી તેને આગથી ચિનગાળી ચાપી દે છે ચિનગાળી ચાપતા તે ગોળો એટલો જોરથી ફાટે છે કે તે મોટા બુલ્ડરો કે ટેન્કોને પણ ક્ષણવારમાં નષ્ટ કરી નાખે છે પાકિસ્તાને જ્યારે આપણે પર હુમલો કર્યો હતો ત્યારે આ ડાયના માઇટથી તેમનો ટેન્કોના કચ્છડ કરી દીધા હતા જ્યારે તેઓ ટેન્કો લઈને આવ્યા ત્યારે આ ડાયના તેમના ફૂર્ચાઓ ઉડાવી દીધા હતા એટલા મોટા મોટા શક્તિશાળી યંત્રો નષ્ટ થઈ ગયા હતા આમ દારૂ ગોળો અત્યંત શક્તિશાળી બની જાય છે જમીનમાંથી નીકળતા કોલસાને જ્યારે સાફ કરીને ઘસવામાં આવે છે ત્યારે તે કિંમતી હીરો બની જાય છે માણસ માણસ વચ્ચે ગુણવત્તાનો ફરક મિત્રો હીરા અને કોલસામાં મૂળભૂત રીતે સો ફરક હોય છે કોઈ ફરક હોતો નથી તમે એ બંનેને લેબોરેટરીમાં મોકલી આપો અને તપાસ કરો કે કોલસો અને હીરામાં શો ફરક છે તે બંનેથી અંદર જે પરમાણુ હોય છે તેમનામાં કોઈ ફરક હોતો નથી તે બંને એક સરખા જ હોય છે જે રીતે ખાણોમાંથી પથરીયા કોસા નીકળે છે એ જ રીતે હીરા પણ નીકળે છે પરંતુ તે બંનેની ક્વોલિટીમાં ફરક હોય છે માણસની બાબતમાં પણ આ જ વાત લાગુ પડે છે માણસમાં પણ ક્વોલિટીનો ફરક હોય છે નેપોલિયન બોરના પાર્ટ પાંચ ફૂટ બે ઇંચનો સાવ સામાન્ય માણસ હતો તે કોઈ શક્તિશાળી પહેલવા નહોતો તે કમજોર જેવો માણસ હતો પરંતુ એનામાં ક્વોલિટી હતી તે અલ્પ્સ પર્વત પાસે જઈને બોલ્યો કે હે અલ્પ્સ અત્યાર સુધી કોઈ માણસ તને પાર કરી શકતો નથી પરંતુ તારે હવે મને રસ્તો આપવો પડશે જો તું રસ્તો નહીં આપે તો હું તને મારા પગ નીચે કચરી નાખીશ તેથી તારે રસ્તો આપવો જ પડશે અલ્પ્સ યુરોપનો સૌથી ઊંચો પર્વત છે તેને પાર કરવાની કોઈનામાં હિંમત ન હતી પરંતુ નેપોલિયને તે પર્વતમાં થઈને પાર જવાનો રસ્તો બનાવી દીધો અને દુનિયાને દેખાડી દીધું કે નેપોલિયન આલ્પ્સ જેવા ઊંચા પર્વતને પણ પોતાના પગ નીચે કચરી નાખે છે મિત્રો શું આવું થઈ શકે ખરું હા અવશ્ય થઈ શકે નેપોલિયનમાં કંઈ વિશિષ્ટતા હતી તે કેવો માણસ હતો તેમાં સો ફરક હતો શારીરિક રીતે તો તે માણસ જેવો માણસ હતો પરંતુ તેનામાં ક્વોલિટીનો ફરક હતો તમારી ક્વોલિટી સાવતું છે દારિદ્ર છે ગઈ ગુજરી ક્વોલિટી છે હલકી ક્વોલિટી છે શારીરિક ક્વૉલિટી છે અને દુર્ઘટનાથી ક્વોલિટી છે બસ આટલું કહેવું પૂરતું છે આજના માણસની ક્વોલિટી આવી જ છે ધર્મ તથા આધ્યાત્મમાં હું તમને શું શીખડાવું છું એ જરા બતાવો મિત્રો હું તમને એક બાબત એ શીખડાવું છું કે માણસની ક્વોલિટીને કેવી રીતે સુધારી શકાય આ જ આધ્યાત્મ છે એના સિવાય તે બીજું કશું જ નથી ના સાહેબ આધ્યાત્મનો તો બીજો જ કોઈ મતલબ થાય છે શું મતલબ થાય છે જરા બતાવો તો ખરા અરે સાહેબ એના એવો મતલબ થાય છે કે અમુક ક્રિયા કરો અને ચમત્કાર પેદા કરે અરે બેટા આ તું શું કહે છે કોઈ ક્રિયાથી ચમત્કાર કઈ રીતે પેદા થાય ના સાહેબ ક્રિયા કરો તો ચમત્કાર અવશ્ય થશે આધ્યાત્મક બાજી ગળી નથી મિત્રો ક્રિયાઓ શું છે તેની તમને ખબર છે ક્રિયાઓ ઇશારો કરે છે અને દિશા ચીંધે છે કે આપણે ખરેખર શું કરવું જોઈએ આપણે કેવી રીતે જીવવું જોઈએ આ સમગ્ર અધ્યાત્મ એવું આધ્યાત્મ છે તેને તમે બાજીગરી કહો છો હું તમને બાજીગરીનો ઇતિહાસ જણાવું બાજીગર કોણ હોય છે જે ક્રિયાઓ પર વિશ્વાસ કરે છે તે બાજીગર હોય છે હાથ આમ તેમ ફેરવવાથી આમ મળે છે અને ફલાણું કરવાથી તે મળે છે નેતી કરવાથી આ મળે છે અને ધોતી કરવાથી તે મળે છે વજોલી કરવાથી ફલાણું મળે છે તમે ક્રિયા પર વિશ્વાસ કરો છો તેથી હું તમને બાજીગર કહું છું ક્રિયાથી સૌ મતલબ થાય ખેલ તમાશા કરવાથી શું થાય કોઈ લાભ થઈ શકતો નથી ક્રિયા ક્યા કામ માટે છે ક્રિયા કયા કામ માટે ક્રિયાનો હેતુ એક જ છે કે તે એક શિક્ષણ છે પ્રાચીન કાળમાં પુસ્તકો ઓછા હતા તેથી એવા સંકેતો નક્કી કરવામાં આવ્યા હતા કે જીવનયાપન કરવા માટે આ રીતે અમલમાં મૂકવી જોઈએ તે પદ્ધતિનો અમલ કરવા માટે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ નક્કી કરવામાં આવી હતી ક્રિયાઓનું પોતાનું કોઈ મહત્ત્વ નથી તેનું મહત્ત્વ એટલું જ છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ એનું તે માર્ગદર્શન આપે છે મિત્રો પહેલાં એ સમજી લો કે આધ્યાત્મ શું છે આધ્યાત્મનું રહસ્ય પછી જાણજો આધ્યાત્મ આત્માનું વિજ્ઞાન છે આત્મા કોનો જીવાત્માનો શું જીવાત્માનું વિજ્ઞાન હોય છે એક ફિઝિક્સ વિજ્ઞાન બીજું એક વિજ્ઞાન કેમેસ્ટ્રી છે જુઓલોજી કે બાયોલોજી છે આ બધા જ વિજ્ઞાનના સંબંધ પદાર્થો સાથે હોય છે ચેતનાની શુદ્ધિકરણ આધ્યાત્મ બીજી પણ એક વિજ્ઞાન છે તે કેવું વિજ્ઞાન છે તેનું નામ છે સાયન્સ ઓફ શૌલ પદાર્થનું વિજ્ઞાન જુદું છે પરંતુ શૌલ એટલે કે આત્મા પદાર્થ નથી આત્મા એક ચેતના છે ચેતનાને આપણે કઈ રીતે શુદ્ધ અથવા પવિત્ર કરી શકીએ ચેતનાને આપણે કઈ રીતે શ્રેષ્ઠ બનાવી શકીએ ચેતનાની ક્વોલિટી આપણે કઈ રીતે વધારી શકીએ બધા જ ઉચ્ચ કક્ષાના સિદ્ધાંતોના સમનું નામ ચેતના છે આધ્યાત્મને આપ શું સમજો છો તમે તો એને એવું વાહ્યત માનો છો કે તેને જાણીને ગુસ્સો આવે છે તમે તો એવું જ માનો છો કે શરીરથી કે મનથી આ ક્રિયા કરશો તો આ લાભ મળશે જો આ દેવતાને પકડશું તો મુક્તિ મળી જશે અથવા તો ફલાણા ચમત્કાર થશે કોણ જાણે તમે કેવા કેવા સપનાઓ જુઓ છો મિત્રો દરેક ક્રિયાની પાછળ એક શિક્ષણ રહેલું છે દરેક ક્રિયાઓની પાછળ એક પ્રેરણા એક માર્ગદર્શન તથા એક સૂક્ષ્મ પ્રક્રિયા છે તે આપણને શીખવે છે કે આપણા જીવનની ક્વોલિટી કેવી હોવી જોઈએ હું તમને ક્વોલિટીનું ઉદાહરણ બતાવી શકું છું દેવોને આપણે પૂજા પાઠનો સામાન ચડાવીએ છીએ શું શું ચડાવીએ છીએ અગરબત્તી ચંદન કે કંકુ ફૂલ તથા ચોખ્ખા ચડાવીએ છીએ દેવો પણ સળગાવીએ છીએ તમારી માન્યતા પ્રમાણે તો આ બધી વસ્તુઓ ચમત્કારિક હોવી જ જોઈએ તમારી માન્યતા પ્રમાણે દેવો આ બધી વસ્તુઓથી પ્રસન્ન થવા જોઈએ આ રીતે વસ્તુઓ દ્વારા બૃહસ્પતિને પ્રસન્ન કરવાની કઈ રીત છે પીપળાનું પાન કેળનું પાન કેળના પાન પર હળદર હળદર ઉપર આંબળું તથા તેના પર સોપાડી મૂકીને જાઓ અને તેને વડના ઝાડ નીચે મૂકી આવો એનાથી બૃહસ્પતિ દેવતા પ્રસન્ન થઈ જશે તમારી માન્યતા પ્રમાણે તો આજ પૂજા છે ને જેવા તમે તેવા તમારા વિચાર જેવા તમારા સિદ્ધાંત એવી તમારી માન્યતા આ બધી બાબતો સાવ વાહ્યત છે દેવતાને પ્રસન્ન કરવા માટે તમે લોખંડની વીટી પહેરો સારું તમે લોખંડની વીટી પહેરશો તો એનાથી દેવતાને શું મળશે તેલમાં તેમના દર્શન કરી લો બેટા એ તેલ દેવતાને આપી આવ એ તેલથી દેવતા માલિશ કરી લેશે એ તેલથી દાળમાં વધારે કરી ખાઈ લેશે ના સાહેબ શનિના દિવસે માલિશ કરી લો તો એના તે શનિ દેવતાને ફાયદો થઈ જશે આ બધી મૂર્ખ લોકોની મો માથા વગરની તથા પાયા વગરની વાતો છે આધ્યાત્મને બદનામ ના કરો મિત્રો વાતને સમજો જો તમે એની સાચી રીત નહીં સમજો તો આપણું આધ્યાત્મ બદનામ થઈ જશે તેનો નાશ થઈ જશે નાસા ક્રિયા કરવાથી ફાયદો તો થાય જ છે આધ્યાત્મનું આ સસ્તાપણું નાસ્તિકતાની નિશાની છે જો તમે આધ્યાત્મને આટલું સસ્તું બનાવી દેશો તો તમે નિરાશ થઈ જશો આનો શું મતલબ છે આનો મતલબ છે કે જ્યારે આપણે દેવી દેવતાઓની સામે પૂજા કરીએ છીએ તો તે પૂજા કરવાની પાછળ એક શિક્ષણ માર્ગદર્શન તથા પ્રેરણાઓ રહેલી છે આપણે દેવના ચરણોમાં ફૂલો ચડાવીએ છીએ ફૂલ ચડાવવાથી શું ફાયદો થાય તમારી માન્યતા મુજબ તો દેવતાઓ બિચારા એક એવો માણસ છે જેમને હંમેશા ગંદકીમાં રહેવું પડતું હશે દેવતા એટલે કે ગંદકીમાં રહેના જેમને બિચારાને કદાપી સુગંધ જ મળી નથી તો સાહેબ આ ફૂલ લો તમે ફૂલ ચડાવી દીધું આપણા બાપ દાદાઓએ જિંદગીભર ફૂલો જોયા ન હતા એવી તમારી માન્યતા છે ફૂલ મેળવીને દેવતાએ પ્રસન્ન થઈ જવું જોઈએ અને પછી વરદાન આપવા જોઈએ તમારી આવી વાહિયત માન્યતા પ્રમાણે ભગવાન તો સાકર ખાવી જોઈએ જો સાહેબ મને તો વીસ વર્ષથી સાકર ખાવા મળી નથી તમારા જેવા દયાળુ કે દાનવીર બીજો કોઈ નથી સારો તો લો વરદાન સાકરના બદલામાં ભગવાન વરદાન આપશે એવી તમારી માન્યતા છે મિત્રો હનુમાનજી આગળ દેવો સળગાવો અને વરદાન મેળવો કેમ સાહેબ તમારે શું માગવું છે આ દીપક કેમ લઈ આવ્યા સારું થયું તમે દીવો લઈ આવ્યા હું અહીંયા અંધારામાં પડી રહ્યો હતો

આપણે પૂજાની વસ્તુઓ ભગવાનને ચડાવીએ છીએ તે આપણને એક ઉપદેશ આપે છે કે માર્ગદર્શન આપે છે ફૂલ આપણને માર્ગદર્શન આપે છે કે તમે તમારા જીવનને બદલો ફૂલ એક પુસ્તક છે ગુરુ છે એક વ્યાખ્યાન છે એક કથા છે તે આપણને બતાવે છે કે જો ભગવાનની નજીક જવું હોય તેમનો પ્રેમ મેળવવો હોય તો તમારે ફૂલ જેવા બનવું પડશે ફૂલ જેવા સુગંધદાર ફૂલ જેવા કોમળ ફૂલ જેવા પવિત્ર અને પરોપકાર ફૂલ જેવા પ્રસન્ન અને પ્રસન્નતા આપનાર બનવું જોઈએ જો તમે ફૂલમાંથી આ શિક્ષણ મેળવીને એવા બનવા પ્રયત્ન કરો તો તમારું ફૂલ ચડાવવાનું સાર્થક છે એનાથી તમને પ્રેરણા અને પ્રકાશ મળશે તમે એમનો ઈચ્છો ત્યારે ઉપયોગ કરી શકો છો આપણે જિંદગીમાં કેવું પરિવર્તન કરવું જોઈએ જો આપણે ફૂલ ચડાવતા હોય તો તેનો ગુણોને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જિંદગીમાં આપણે કેવા બનવું જોઈએ તે ફૂલ આપણને કંઈ પણ બોલ્યા વગર પોતાને મૂકવાણીથી શીખવે છે મિત્રો દીવાનો શો મતલબ છે તેનો મતલબ એ છે કે આપણું હૃદય પ્રેમ અને સ્નેહથી છલોછલ છલ ભરેલું હોવું જોઈએ સ્નેહ અથાત ચિકાસ તેલ ઘી વગેરેને પણ સ્નેહ કહે છે અને પ્યારને પણ સ્નેહ કહે છે સ્નેહથી આપણું હૃદયરૂપી કોળિયું છલો છલ ભરેલું હોવું જોઈએ આપણા રૂપી દીવો સરગતો રહેવો જોઈએ આપણે પોતે પ્રકાશવાન બની અને ચારે બાજુ પ્રકાશ ફેલાવીએ દીવો પોતે બરે છે અને બીજાઓને પ્રકાશ આપે છે આ દીપક પોતે એક ફિલોસોફી છે દીપક એક દર્શન છે એક શિક્ષણ છે અને પોતે એક પુસ્તક છે દીવો એક વ્યાખ્યાન છે આ વ્યાખ્યાનને તમે સાંભળો અને સમજો પછી વિચાર કરો કે શું મારા માટે દીપક જેવી જિંદગી જીવી શક્ય છે શું મારા જીવનમાં દીપક જેવો પ્રકાશ તથા પરમાત્મીની ભાવના પેદા થઈ શકે ખરી જો તમે ચિંતન કરો તો દીવો પાસેથી આવી પ્રેરણા મેળવી શકો પછી એ પ્રમાણે જીવનમાં ફેરફાર કરીને જીવનને પ્રકાશિત તથા પરમાત્મ પ્રાયણ બનાવી શકો તો દીવો સરગાવો સાર્થક છે દીપકનું આમ અત્યંત મહત્ત્વ સ્થાન છે શરત ફક્ત એક જ છે કે તમે દીપકની ફિલોસોફીને સમજો અને એમાંથી પ્રેરણાનો પ્રકાશ મેળવીને પોતાને બદલવાનું શરૂ કરો તો તમારું દીપક સળગવાનું કામ સાર્થક બનશે મિત્રો આપણે ભગવાનને સાકર અર્પણ કરીએ છીએ તેમને સાકર ચડાવવાનો અર્થ એ છે કે ભગવાનને મીઠાશ ગમે છે તેઓ મીઠી વાણી બોલનારને તથા બધાની સાથે મધુર વ્યવહાર કરનારને પ્રેમ કરે છે તેથી આપણી વાણી વ્યવહાર તથા આચરણમાં મીઠાશ હોવી જોઈએ આપણે ચારેય બાજુ મીઠાશ વિખેરીએ જેથી દરેક માણસ આપણા તરફ આકર્ષાય આપણી વાણી મધ જેવી મીઠી બને આપણો વ્યવહાર મીઠો બને ભગવાનને મીઠાશ ખૂબ ગમે છે તેથી તેઓ સાકર ખાવાનું પસંદ કરે છે ભગવાનને બીજો કોઈ સ્વાદ પસંદ નથી તેમને ફક્ત એક જ સ્વાદ પસંદ છે અને તે છે ભગવાન ભગવાનજી આપ તીખું તમતમતું અથાણું ખાવ ના સાહેબ હું એ તો નહીં ખાવ ચાલો તો કચોરી ખાવ ના કચોરી પણ નહીં શીરાનો પ્રસાદ વેચો ના સા શીરો નહીં અમે તો ફસાણ વેચશું ના બેટા તું સાકર જ વેચજે કેમ સાહેબ પણ એનું શું કારણ છે ગળ્યું ખાઈ ખાઈને ભગવાન શંકરજીના દાંતમાં સડો થઈ જશે તેમના દાંત બગડી જશે વધારે ગળપણ ખાવાથી લોકોના દાંતમાં સડો થઈ જાય છે બાળકોના દાંત પણ બગડી જાય છે આચરણમાં મીઠાશ લાવો મિત્રો શંકર ભગવાન તો જ્યારે પેદા થયા છે ત્યારથી આજ સુધી સાકર જ ખાતા રહે છે જે કોઈ પૂજા કરે છે તે એમ જ કહે છે કે સાકર ખાઓ એનાથી શું થયું એનાથી બે તકલીફો પેદા થઈ મેં શંકરજીને પૂછ્યું કે ભગવાન બધા લોકો તમને સાકર ખવડાવે છે એનાથી તમે કોઈ નુકસાન તો નથી થયું ને અરે બહુ સાકરિયા ખવડાવવાથી મારા દાંત બગડી ગયા અને મને ડાયાબિટીસ થઈ ગયો છે અને જુઓ મારે રોજ ઇન્સ્યોરન્સના ઇન્જેક્શન મુકવવા પડે છે વધારે સાકર ખાનારનું લેવલ બગડી જાય છે વધારે સાકર ખવડાવનારનું બધું પાપ એને જ લાગે છે તમે લોકોને કહી દેજો કે વધારે સાકર ખવડાવશો તો શંકર ભગવાન નારાજ થઈ જશે અને જો તેઓ ઈશારો કરશે તો તેમની શક્તિ દુર્ગા તલવાર લઈને તમારું કામ તમામ કરી દેશે તમે તો માનતા જ નથી તમારી સાચી વાત સમજવી જોઈએ કે જીવનમાં મીઠાશ મહત્ત્વની બાબત છે તેથી તમારે ભગવાનના પ્રિય બનાવવા માટે તમારી વાણીમાં વ્યવહારમાં આચરણમાં તથા તમારા કાર્યમાં મીઠાસનો સમાવેશ કરવો જ પડશે મિત્રો તમે જે ક્રિયાઓ કરો છો તેમનું મૂલ્ય એક રાય જેટલું પણ નથી અને એને પહાડ જેટલું પણ ન કહી શકાય જો તમે એમની પાછળના શિક્ષણને ના સમજો તો તેનું મૂલ્ય રાય જેટલું પણ નથી અને જો એ શિક્ષણને સમજીને તેનો પોતાના આચરણમાં સમાવેશ કરો તો એનું ફળ તમને પહાડ જેટલું મળશે જો તમે તમારા જીવનને એવું ઉત્તમ બનાવી દો તો શાસ્ત્રોમાં જે બતાવ્યું છે એવું ફળ તમને મળશે અને તમે ધન્ય થઈ જશો તમે આ પ્રતિકોમાંથી પ્રેરણા ગ્રહણ કરો અને તમારા જીવનના સ્વરૂપને બદલી નાખો તમે જો એવું માનતા હો કે માત્ર કર્મકાંડ કરવાથી ફાયદો થઈ જશે ભલે પછી તમારું ચિંતન સાવ તુચ્છ અને હલકું રહે અમારું જીવન ભલે નિમકોટીનું રહે અમારી અંદર જે ગંદકી છે તેને સાફ કરવાની કોઈ જરૂર નથી ફક્ત કર્મકાંડ કરવાથી જ મને ફાયદો થઈ જશે તો હું કહું છું કે તમે ખો મોટી ભૂલ કરી રહ્યા છો મિત્રો તમારે જાણવું જોઈએ કે ખરેખર આધ્યાત્મ શું છે તે કોઈ બાજીગર નથી એમાં ક્રિયાનું કર્મકાંડનું બહુ મહત્ત્વ નથી પરંતુ તમે તો કર્મકાંડને જે સર્વસ્વ માનતા હો તો તેનું શું મહત્ત્વ હોઈ શકે હું માત્ર કર્મકાંડની મજાક કરું છું આપણે તો ઓછી મહેનતે વધારેમાં વધારે ફાયદા મેળવવા ઈચ્છીએ છીએ પરંતુ જો તમારે સાચો ચમત્કાર એટલે કે તમારી વિચારધારાને બદલો મનને બદલવા માટે પોતાની અંદર પરિવર્તન કરવા માટે જે શિક્ષણ જરૂરી છે તેના માટે આપણે વારંવાર માળા ફેરવીએ છીએ તમે પોતે પણ ફરો છો જીવનમાં આગળ વધો પોતાના પરિવર્તન કરો તમે તો જડ બની બેઠા છો જડતા છોડો અને ચેતનાનું વર્ણન કરો પરિવર્તન કરવાનું ધ્યાન રાખો એના માટે આ સમગ્ર જીવન ચક્ર બન્યું છે એ પરિવર્તન માટે જ આપણે માળા ફેરવીએ છીએ ના સાહેબ અમે તો પરિવર્તન નહીં કરીએ ફક્ત માળા જ ફેરવશું મિત્રો તમે કર્મકાંડને સ્વસ્થ માનો છો એટલે કે તમે બાજીગરમાં જ વિશ્વાસ ધરાવો છો પોતાનું તથા બીજાઓનું મન બેગેલાવા માટે બાજીગરી કામ લાગી શકે પરંતુ વાસ્તવમાં તેનાથી કોઈ ફાયદો થતો નથી મેં એક બાજીગરને પૂછ્યું કે ભાઈ તમારા શા હાલ છે તો તેણે કહ્યું કે સાહેબ આનાથી ગુજારો થતો નથી કેમ તમે તો ચપટી વગાડીને રૂપિયા બનાવી દો છો હા સાહેબ પરંતુ તે રૂપિયા અમને કામ લાગતા નથી જે માત્ર ક્રિયાને મહત્વ આપે છે તે બાજીગર છે બાજીગર સાહેબ તમે તો જોડીમાંથી કેરી કાઢો છો તમારામાં તો આવી શક્તિ છે પછી તમને સી તકલીફ હોય તમે સવારથી સાંજ સુધી થેલીમાંથી કેરીઓ કાઢતા રહો અને તે વેચી દો એનાથી તમારું ગુજરાન ચાલશે તેણે કહ્યું કે અરે સાહેબ તમે આ શું બોલો છો રાત દિવસ મહેનત કરીએ છીએ ત્યારે ખાવાનું પામીએ છીએ કેમ તમે તો કેરી બનાવતા હતા રૂપિયા બનાવતા હતા દૂધ બનાવતા હતા અરે સાહેબ અમે પૈસા કે કેરી કઈ રીતે બનાવી શકીએ આ તો હાથ ચાલાકી છે નહીં તો અમે પાંચ પાંચ પૈસા શા માટે આ લોકોની જેમ તમે પણ ક્રિયાને મહત્વ આપશો તો તમને પણ કશું પ્રાપ્ત નહીં થાય આગળના ચેપ્ટરમાં આપણે જોશું જય ગુરુદેવ જય માતાજી જય ગુરુદેવ પણ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય જે આ ક્રાંતિકારી વિચારો છે તે જન જન સુધી પહોંચાડવામાં રુચિચિંતન આપને અપીલ કરે છે અને આ ઋષિચિંતન ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સહયોગ આપવા ફરી ફરી નિમળ આમંત્રણ આપે છે જેથી પરંપ જે ગુરુદેવની જે અંતરની વેદના છે તેને કાર્યને વધુ વેગ મળે તો આપણને જરૂર તેના કાર્યનો શ્રેય પ્રાપ્ત થશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી આવો સાથે મળી જ્ઞાન યજ્ઞની જ અલખ જગાવીએ અને સાથે મળીને જીવનમાં ક્રાંતિકારી પડતન આવે તેવા પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા પ્રાપ્ત થાય અને વંદનીય માતાજીની કૃપા પ્રાપ્ત થાય મા ગાયત્રીની સતત પ્રેરણા મળતી રહે અને સદા સદાણે માટે શાળામાં સારા કાળા કાર્યો થતા રહે તેવી આપ ઈશ્વર સાથે પ્રાર્થના કરીએ છીએ જય માતાજી